સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં. આજના આવી ગયા 8:30 અને આજ આપણે ધોખાવાડીમાં જવાનું છે ત્રણ ભરાઈ ગયું ભેગી કરવા અને કોળ કરીશું પછી. અને કોળ નહીં ઉકળે એટલે હેઠામરમાં જે ચૂંટી હોય ને એ વીણવાની છે. એટલે બાપુ તો હવામાં વ્યા ગયા વહેલા, લગભગ 1:45 કલાક થઈ ગઈ છે. પણ અમારે આજ રોટલા લઈને જવું એટલે જરાક વાર લાગી જાય. આ બધું માલનું કરવાનું, પાવાટવાનું, પછી રસોઈ બનાવવાની અને આ ધૂપ દીવાની એવું બધું કરીને તો વાર લાગી જાય. એટલે 8:30 થયા પણ હજી 1:30 કલાક લાગી જાય. એટલે બધું કામ પતી જાય ને પછી આપણે ધોખે જવાનું છે. તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોડાઈ રહેજો અને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો લાઈક કરી દેજો અટાણેથી. પછી તમને યાદ આવે ના આવે જરાક યાદ દેવાનું, સબસ્ક્રાઈબ કરવાનું ને લાઈક કરવાનું. તો આપણે છે ને અહીંયા જલ્દી ચર્ચા કરવી નથી કારણ કે વિડીયો હમણાં બહુ લાંબા થઈ જાય. લાંબા વિડીયો પછી એડિટિંગ કરવાનો ટાઈમ ના મળે અને અપલોડમાં નેટ બહુ જાજું જોઈ. એટલે આપણે ડાયરેક્ટ હવે ધોખે જ મળી. બરાબર મિત્રો, હવાનું થઈ ગયા છે, બહુ મોડું થઈ ગયું કારણ કે ને અમદભાઈ ગામમાંથી મોડો આવવાનો હતો એટલે વળી દૂધ લેવા ધક્કો થયો ગામમાં. અને બાપુ જો ચાર ઓખીડા ભેરા કરી નાખ્યા, ખાલી બે રહ્યા. પછી વળી ચા બનાવ્યો દૂધ લઈ આવી કારણ કે અહીંયા ચા બનાવી એટલે 20-25 મિનિટ પાકી ઘડીકમાં હલગે નહીં. કાલે હિંમત થયું હું ચા બનાવતો જઈને તો ત્યાં કુસી ના મળ્યું. જરાક મોડું તો બહુ થઈ ગયું, ખવાનું જેવું થઈ ગયું. વાંધો નહીં, આયલા રાખે હું. બાકી જો આ બધું ભેગું તો થઈ ગયું, કાલે થોડું રહી ગયું તું. કાલનો વ્લોગ ના જોયું હોય તો આ વ્લોગ પૂરો થાય એટલે જોઈ લેજો. ખોભાઈ અને ભાસ્કર બધું તાત્કાલિક ગોતવું પડ્યું. હું કીએ નથી ને વાંધા જેવું જલાઈ નથી ગયા. જલાણા પર થોડો થોડો જલાણા સીતાફળ આવી ગયો. ઠંડા છે, મારે ચા પીવો. હું તો હીરાવી નહીં ખાઉં. ચા પીને ફીરી કરી લઈને પછી કોળ કરીને પછી વીણીને પછી બપોરા કરીને હવે જરાક મોડા જાય તો પછી બપોર સુધી વાંધો ના આવે. નકર પછી બપોર ના થાય 11 વાગે એટલે મંડે આ રખવા. આપણે ધોખાવાળીનું કામ કરી નાખ્યું કમ્પ્લીટ, ભેગી થઈ ગઈ ટૂંકમાં. બાકી બધું બાકી જ છે. લાવાળીનું ભેરી કરવાનું કામ પૂરું થઈ ગયું. હવે કોળ કરવા, પાણી ભાણી પી કા કેટલી આયરું લેવું? 5 લેવું કા 5 આયરું લઈને તો બહુ ખેંચવા ના પડે પાત્ર. પછી હે આપણામાં કુંજું બહુ લાગે, હજી તો બહુ આવ્યું નથી. ક્યાંક કોક જોવા મળે કુંજુના રખોલા રાખવા પડે. માંડવી ઉભી હોય ને થઈએ ઉભી માંડવી ખાઈ જાય ખોદી. એટલે કોળ કર મૂકી પછી રૂકાઈ જાય એટલે હલર માંડી દે. એટલે માનતા પૂરી દુકાની. હવે પાણી બાણી પી લઈએ તાપ બહુ પડે. મિત્રો 11 વાગ્યા ને એક લાઈન કોળ ની કરી બતાવું તમને. જો એ 3 કોળ થયા, 3 નહીં પણ
અને ત્યાંની ચાર ચાર પાછા ને અને હું કોડ કઈ તમે શું કહ્યું જરા કોમેન્ટમાં જણાવજો. 70% કાકાને કોડ જ કહેતા હા, પણ 30% ઓલો બદલી જાય ને હેરિયો એટલે અલગ અલગ નામ. હે અમુક પથરા ઊંડા થઈ જાય ઉપાડવામાં કેવી રાવે. તો હવે છે ને આપણે એક લાઈન કરી, બે લાઈન કરી લઈને તો બપોર થઈ જાય. માન સાહે બે લાઈન બપોર સુધીમાં ઓછા માણસથી ખૂટે નહીં હા ને. આ કેવું તો પાછળ છે, બધો ફેરવવો પડે. તો તમે જોડાઈ રહેજો, અમે એક લાઈન પૂરી કરી આવી. બપોર થઈ ગયા, હાડા બાર જેવું થઈ ગયું હે. અને આપણે 3 આયરું કરી કોડની, 3 ને 1 માં 4 કર્યા ને 2 માં 3 3, એટલે 6 ને 4 10 કોડ થયા હે. અને હજી લગભગ 9 કોડ થાય, 9 10 થાય, હજી અડધું બાકી હે, અડધું જાજું. હવે આપણે બપોરા કરવાના છે. એમાં બોયડી ને સાંઈ હે, સાંઈ તો ઓયડીમાં છે પણ હવા નથી આવતી. શું લેવું કરતા નહીં, બે હવાનું થોડુંક લઈ લઈને તો કાકરા ઓછા ખુશ છે, બીજું કોઈ નહીં. તો આગળ ત્યાં જ મળીએ આપણે બોયડીને સાઈએ. આ હગા બાબાની માંડવી એ આજો વાહે પાય એટલી લીલી છે, બાકી પાડવા જેવી થઈ ગઈ કમ્પ્લેટ. અને અહીંયા એની બોયડી છે કલમ, બુર દુનિયા ના આવ્યા. અવાર બહુ આવ્યા, બુર જો આવી ગયા ખુલ્લા. એવી મધમાખી મણમણે ને સુગંધ જો આવે, ભારી હવા આવે. કામ હવે આમાં એવું છે, કાપો વાળો ને પછેડી ને પોસાડ્યું ને તો આ કાંકર ઓછા ખુશે. બાપુ ગયા હોય પાણી ભરવા, તમને તો નહીં દેખાય. કાલ હું ગયો તો ન્યા ગયા હે, ન્યા હે વરસાદ નું પાણી મીઠું પાલર. હા પાણી તો છે પણ જરા ખારા જેવું થઈ ગયું ઉલ્લેસા એટલે. અને આ માંડવી હા પાયડા જેવી થઈ ગઈ બાપાને, જો ધોરકાઈ ગયું. આવ હાલો તો ભતવાર ખોલો ખાઈ લઈ. હાલો મિત્રો બપોરા કરો, ડુંગળી લીંબુ ને મોજ પડી ગઈ. આવ અહીંયા તો ભાવ એવું ને કઈ, અહીંયા તો મોટી માં લાગે છે. આરામ કર્યો, બહુ મજા આવી આરામ કરવાની. કારણ કે બારી માંથી એવી હવા આવે ને ઠંડી ઠંડી મસ્ત ની, એટલે પાથરવાનું કઈ નથી આપડી પાસે, પણ અનેરો આનંદ મળે. હવે બાપુ શા કરે છે, આ પાણી પીને આપણે થોડીક વાર માંડવી વીણી, પછી જરાક ટાઢો ઢોળી જાય ને તો વળી પાછો કોડ ને એ ચાલુ કરી દે. બાકી છે ને થોડીક વાર વીણી ને 1.5 કલાક પેટે ટાઢો કોડ ને એમ થઈ જાય. અહીંયા જો પ્રાઇમસ છે તો પ્રાઇમસ હવે ખરાબ થઈ ગયું કેદીનું, પછી નરમ કરી લાગશે. કેદીનું ખરાબ થઈ ગયું ને પ્રાઇમસ, એટલે હવે હાલતું નથી જોયું, એટલે બાર ચૂલામાં માણીગું માંડીને ચા કરવો પડે. હા કેરોસીન બંધ થઈ ગયું, ડીઝલ માં એક હાલે નઈ પ્રાઇમસ, કેરોસીન હોય ને તો હાલે ફૂલ, એટલે બધું પૂરું થઈ ગયું. અને જે ઠાકોર છે અહીંયા મશીન છે એ તો મેં તમને ઘણી વાર દેખાડ્યું. હાલો તો લઈ ગયા લગભગ, બતાવું શા ક્યાં બનાવે ને કેમ બનાવે ને બધી પ્રોસેસ બતાવું તમને. ભૂકી નાખી ટોપડી પણ મિત્રો પિત્તરની છે, ભલે કાંઠા તૂટી ગયા, સ્પેશિયલ ધોખાની જ છે ને. આમાં શા સારો બને પિત્તર ને સામાન ખાંડ ને આ બધું હોય ને વાળી સંભાળી લે આવવું પડે. અહીં જા જા દીપડું રહ્યું ને તો ઉંદેડા ખાઈ જાય ડબલા કાપીને.
હાલો આપણે બહાર જ જઈ માણી દે. અત્યારે હેર ખોહરાડે ઉહેલ ગે ને પવન છે ને એટલે તે દિને કાલે જ તે દિને કાલે જ હા મિત્રો જો આ ત્રણ લાઈન કરી બપોર પેલા આજે ત્રણ તારીખ ચાર ત્રણ માં નહી મહી ને એમ કરી તો થાય શિયાર શિયાર લઈન તો થાય ત્રણ માં તો હાવ નહી મહી ખેસ બહુ પડી ગયા મિત્રો પૂણા પાંચ વાગી ગયા હે અને આટલી માંડવી વીડી સાપી જો એટલે એટલી બે 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 કિલો હે બધા ના નવ દસ કિલો માંડવી વીણી હેઠા માંથી અડધા હેઠા બાકી અડધા માં વીણાઈ ગઈ અને હવે કોડ ની બે લાઈન થાય ચાર ચાર આયરું ની આઠ આયરું હે પાથરા ની ફટાફટ કોડ નાખી ને પછી ભાગી ગયો રાખે બહુ કઈ મને બાપુ બનાવે સા પાછો કાંટો સડી જાય તો મજા આવે થાક નથી થાક હજી બે હારું થાય છે આ બધા હે ને પાંચ પાંચ આવ્યું ને હે હવે આઠ છે એટલે ચાર ચાર આવ્યું દેખાય મિત્રો પૂણા સો વાઈ ગયા ને બધા કોડ થઈ ગયા હવે એમ હતું અડધા થાય ને અડધા કાલ બહુ દીધ્યું બાપુ આ સેલ લાઈન માં તો દીધ્યું ને બહુ ખેસ્યું હવે આહા નથી થઈ જાય હજારો મોટા પાથરા પહેરવાના આપડે હામદભાઈ હલર માંડવું જોઈએ હલરા ઘેર સુખ્યું કાલ સવારે મિત્રો આપણે હે ને ઓયડી માંથી વાડીનો સીન તમને બતાવું મજા આવી જાય મસ્તી નું રૂપાળું થઈ ગયું છે પછી હાથ પગ મો ધોઈ ને સીધા વાડી બધા થઈ જાય